હેલો વિદ્યાર્થી મિત્રો બાયોલોજી દર્પણમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર પાંચ કે જેમાં વનસ્પતિના બાહ્યાકાર વિવિધ ભાગોની આપણે રચનાઓ જોઈ મૂળ પ્રકાંડ પ્રકાંડના રૂપાંતરણો પર્ણ પર્ણનો વિન્યાસ એના પણ રૂપાંતરણો એ બધી ચર્ચાઓ આપણે અગાઉના લેક્ચરમાં આપણે કરી પછી આપણે જે એનું પ્રાજનનિક અંગ વનસ્પતિનું એ પુષ્પ તો પુષ્પના વિન્યાસ એ આપણે જોયા અને પુષ્પના ભાગ કે લાક્ષણિક પુષ્પ તો એના ભાગ ચાર ચક્રો દ્વારા સમર્પિત છે વજ્રચક્ર દલચક્ર પૂ ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર તમને અહીંયા લાક્ષણિક પુષ્પની આકૃતિ આપી છે નીચે પુષ્પદંડથી શરૂઆત થઈ વજ્રચક્ર વજ્રચક્ર નું કાર્ય શું હતું તો કે જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય કેવું કલિકા અવસ્થામાં હોય ત્યારે એ એને રક્ષણ આપવાનું કામ કરે અને ત્યાર પછી આવશે દલચક્ર દલચક્ર કીટકો અને પક્ષીઓ એને આકર્ષવાનું કામ કરે એટલે એમાં કલર સુગંધ રંગ રૂપ અને એવી અલગ અલગ પ્રકારની વિવિધતાઓ એમાં જોવા મળે પછી તો વજ્રચક્ર અને દલચક્ર જો જોડાયેલા હોય તો યુક્ત વજ્રચક્ર અને યુક્ત દલચક્ર અને જો જોડાયેલા ન હોય છૂટા પ્રમાણમાં જોવા મળે તો આપણે એને મુક્ત દલપત્ર અથવા તો મુક્ત વજ્રપત્ર તરીકે આપણે ઓળખતા હતા એવી જ રીતે પૂ કેસર ચક્ર આજે ચક્ર અને દલચક્ર જે છે એ બંને કેવા છે સહાયક એકબીજાને સહાયક છે જ્યારે પુંકેસર ચક્ર એ નર પ્રજનન તંત્ર એટલે કે નર જન્યુઓ બનાવશે એટલે કે મેલ અને આ જે છે એ સ્ત્રી કેસર ચક્ર એ કહેવાય તો કે ફિમેલ જેવું છે કે એ પોતે એગ બનાવશે એટલે કે અંડક બનાવવાની શરૂઆત કરશે એટલે કે માદા જન્યુ બનાવવાની જે પ્રોસેસ છે એ બધી સ્ત્રી કેસર ચક્રમાં થાય અને નર જન્યુઓ બનાવવાની જે પ્રોસેસ છે તો એ કહેમા તો કે પૂં ચક્રમાં આપણે જોવા મળશે જો એક જ પુષ્પમાં પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર આવે તો એને આપણે દ્વિલિંગી પુષ્પ કહીએ એટલે કે બાયસેક્સ્યુઅલ અને જે પુષ્પમાં ફક્ત પૂ હોય અથવા તો ફક્ત સ્ત્રી કેસર હોય તો એને આપણે શું તરીકે ઓળખશું એકલિંગી પુષ્પ તરીકે ઓળખશું હવે એમાં નિયમિતતા એના આધારે એના કેટલા ત્રણ ભાગ પડે છે જે ભાગ આપણે આકૃતિ સાથે સમજશું પેલા સમજી લઈએ કે પુષ્પની સમમિતિ આપણે ધોરણ ધોરણ અગિયાર તે ચેપ્ટર નંબર ચારમાં આપણે સમિતિ વિશે શીખી ગયા છીએ એક સરખા ભાગ પાડવા તો એમાં આપણે નિયમિત સમિતિ કે અરીય સમિતિ એટલે કે એક સરખા ગમે ત્યાંથી કટ કરો બે ભાગ પડીએ અનિયમિત કે દ્વિપાસો સમિતિ એટલે કેવું કહી શકાય તો કે કોઈ એક જ જગ્યાએ કોઈ એક જ જગ્યાએ એને કટ કરો એટલે બે ભાગ થાય કોઈ બીજી જગ્યાએથી એને કટ કરો તો એક સરખા બે ભાગ ન થાય અને અસમિતીય એટલે કે કેવા તો કે અસંમિતીય એટલે કે પુષ્પને કેન્દ્રની વચ્ચેથી જ પસાર કરો એક જ જગ્યાએ એવી એને લંબધરીએ વચ્ચેથી પસાર કરો તો બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે નહીં તો એને આપણે અસમિતિય કહીએ તો નિયમિત અને અર્ય પુષ્પ કેવું તો કે કેન્દ્રમાંથી ગમે ત્યાં ગમે ત્રીજામાં બે સરખા ભાગ આપણે કરી શકીએ જેમ કે રાય છે ધતુરો છે એનો આપણે વિભાજન કરી શકીએ છીએ મરચાં છે પુષ્પની વાત છે મરચાના પુષ્પ જો તમે જોયા હોય તો આ પ્રકારની રચના જોવા મળે અનિયમિત પુષ્પ કે પુષ્પ માત્ર એક જ ચોક્કસ લંબ બે સરખા ભાગ થાય એટલે કે ડાબુ અને જમણું તો એને આપણે દ્વિઅરીય પણ કહી શકીએ અને અનિયમિત પુષ્પ તરીકે પણ આપણે ઓળખી શકીએ બરાબર તો નિયમિત જોયું અનિયમિત અથવા તો દ્વિ જોયું ઉદાહરણ તમારે મિત્રો ઉદાહરણ યાદ રાખવા પડશે વાલ ગલતોરો અને ગુલમોહર કે એમાં ગમે ત્યાંથી કટ કરો અથવા તો કોઈ એક જગ્યાએથી કટ કરો તો પણ એક સરખા ભાગ નો થાય એને આપણે અસમિતિય તરીકે ઓળખી શકે ઉદાહરણ તરીકે કેના તો આના ત્રણ ભાગ જોયા નિયમિત અનિયમિત અને અસમિતિય સમિતિના કેટલા ત્રણ ભાગ પહેલો ભાગમાં નિયમિત નિયમિતમાં ગમે ત્યાંથી કટ કરો એક સરખા બે ભાગ થશે એને આપણે નિયમિત પુષ્પ કહીએ એમાં આપણે રાય ધતુરો અને મરચાંને આપણે લેશું અનિયમિત પુષ્પ અનિયમિત પુષ્પમાં કોઈ એક જગ્યાએથી બે સરખા ભાગ આપણે કરી શકતા હોય તેને અનિયમિત પુષ્પ કહેવાય અથવા તો દ્વિઅરીય પણ કહેવાય અથવા તો દ્વિપાશ્વ પણ આપણે કહી શકીએ કે એક પુષ્પના એક સરખા માત્ર ને માત્ર બે જ ભાગ પડે વાલ ગલતો અને ગુલમોહર ત્રીજું છે અસમિત્ય કે ગમે ત્યાંથી કટ કરો કોઈ એનો મધ્ય અક્ષમાંથી પણ કટ કરી શકો પણ એક સરખા ભાગ થાય નહીં તો એને આપણે અસમિત્ય કહેવાય ઉદાહરણ તરીકે કેના હવે તમને લોકોને ખબર છે કે પુષ્પની પાખડી હવે ચાલો આ તો આપણે આકૃતિ સાથે પહેલાં સમજી લઈએ પછી એના અવયવ વિશે ભણીએ જો તમને અહીંયા આકાર આપેલો છે કે બે સરખા ભાગ આપણે કરી શકતા હોય તો એના ઉપરથી ખ્યાલ આવી જાય અવયવ એટલે શું તો એના માનો કે આજે ચાર ચક્રો છે બરાબર તો ચારે ચાર ચક્રોના એક સરખા જો એના અવયવ ગણો માનો કે એક દલપત્ર એક વજ્રપત્ર એક સ્ત્રી કેસર ચક્ર અને એક પુકેસર પત્ર તો આ ચારે મળીને એક અવયવની રચના કરે તો પુષ્પ કેટલા અવયવી હોય તો ત્રિ અવયવી ચતુરસ અવયવી અને પંચાવયવી જોઈ શકાય એટલે કે એના જે ઉપાંગો છે એ જે બહિરુદ્ધ ભેદ છે એ અનુક્રમે કેના ગુણાંકમાં ચાર ત્રણ અને પાંચના ગુણાંકમાં જોવા મળે બરાબર તો એને આપણે પુષ્પની રચના જો તમને આકૃતિ સાથે સમજાવું તો એ કહેવાતો કે આ એક આ બે અને આ ત્રણ તો આ છુ ત્રિઅવયવી તો એમાં જે નાના નાના જે પત્રો જે છે બરાબર જે આપણે વજ્રપત્ર કહીએ તો એ એની નીચે આવેલા છે તો એમાંય પણ કેટલા તો કે એક બે અને ત્રણ એમાં પાછા આપણે પુકેસર ચક્ર લઈએ તો કેટલા તો કે એક પૂકેસર ચક્ર બે પૂકેસર ચક્ર અને ત્રણ પુકેસર બરોબર ચક્ર નહીં પણ એક પુકેસર તંતુ તરીકે આપણે ઓળખીએ તો એવી જ રીતે એની જે આસન છે એ પણ કેવું તો કે ત્રણના ગુણાંકમાં જોવા મળે તો એવા પુષ્પને આપણે ત્રિઅવયવી કહેશું અથવા તો ચતુર્શવિ અને પંચાવી તરીકે ઓળખીએ હવે એક જરૂરી સૂચના છે આ તમારે વ્યાખ્યા તરીકે પણ લઈ શકાય પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે શું છે પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે નાનું એવું એક પર્ણ જેનો વિકાસ નથી થયો પણ એ સંકુચિત થયેલું એક પર્ણની રચના જોવા મળે જેને આપણે એ પુષ્પને કેવું કહેશું નિપત્રી પુષ્પકે અથવા તો નિપત્ર ન જોવા મળે તો અનિપત્રી પુષ્પ તરીકે ઓળખીએ જો એ પાંદડું અપર્ણ જેવી રચના જોવા ન મળે તો એને અનિપત્રી પુષ્પ કહેવાય અને જો જોવા મળે તો એને નિપત્રી પુષ્પ તરીકે એ પુષ્પની રચના કરે છે તો આજે ત્રણ ભાગ આપણે જોયા અરિય સંમિતિ અનિયમિત સંમિતિ અને અસંમિતિ એના પાછા અવયવ કેવા તો કે દ્વિ અવયવ સોરી ત્રિ અવયવ ચતુર્થ અવયવ અને પંચ અવયવી પંચાવયવી અનિપત્રી પુષ્પ જો નિપત્ર ન જોવા મળે તો અનિપત્રી પુષ્પ અને જો એને નિપત્ર જોવા મળે તો એને આપણે શું કહેશું નિપત્રી પુષ્પ બરોબર સમજાય હવે એમાં કેવું છે કે તમને ખબર છે કે એનું જે બીજા છે તો એ વનસ્પતિનું બીજા ક્યાં જોવા મળે તો કે આ એનું સ્ત્રી કેસરનું ચક્ર જે છે અહીંયા આવેલા બે કું કેસર ચક્રો એની બાજુમાં આ બે દલપત્ર અહીંયા આવેલા નાના નાના વજ્રપત્ર બરોબર તો આજે રચના જે છે આ રીતની જે આજે રચના તમને જોવા મળે આજે રચના તમને ઓહો સોરી તો એમાં તમને ખ્યાલ આવી ગયો છે હું જે કહેવા માગું છું એ તો એ બીજા શય છે જે નીચેની સાઈડ આપે છે જો અહીંયા તમને આકૃતિમાં નીચે બતાવેલો છે હું ખોટી ચિત્ર દોરતો તો બરાબર તમને ખ્યાલ આવે કે બીજા શયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર બીજા શય એ કઈ જગ્યાએ આવેલું છે કે જો એ એના પુષ્પદંડની ઉપર છે પુષ્પદંડની નીચે છે અથવા તો વચ્ચેની સાઈડ છે તો એ પ્રકારે એના ત્રણ ભાગ પડે છે તો એમાં આપણે જોઈએ કે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના ત્રણ પ્રકારો છે પુષ્પાસન પર બીજાશયની સાથે વજ્રચક્ર દલચક્ર અને પૂકેશ્વરના સ્થાનને આધારે પુષ્પના ત્રણ પ્રકારો છે અધોજાઈ પરિજય અને ઉપરી જાય નામ યાદ રાખવાનું છે હાઇપોગેનેમસ પેરી ગાયનેમસ અને એપીગેનેસ બરોબર નામ થોડાક અઘરા છે યાદ રાખવા પડશે અધોજાય જાય અને ઉપરી જાય બરોબર હવે તમને એના વિશે સમજાવું અધોજાયી પુષ્પમાં સ્ત્રી કેસર ક્યાં હોય સ્ત્રી કેસર ઉપરની સાઈડ ઉચ્ચ સ્થાને જોવા મળે જ્યારે બીજા ભાગો છે એની નીચે રહેલા હોય જો પહેલું વહેલું તમને અધોજાઈ દેખાય છે એ એનાથી નીચે કુંકેસર તંતુ એનાથી નીચે દલપત્ર અને એનાથી નીચે વજ્રપત્ર જોવા મળે તો અધોજાઈ ક્યાં આવ્યું એની ઉપરની સાઈડ બરોબર કેવા બીજા બધા જે ચક્ર છે એ બધાની ઉપરની સાઈડ એટલે એને આપણે અધોજાઈ કીધું છે ઉચ્ચસ્થ સ્થાન બીજા સહી કેવું ઉચ્ચસ્થ સ્થાન બધાથી ઊંચું ઉદાહરણ તરીકે રાઈ જાસુદ જાસુદ ને ચાઇના રોઝ પણ કહેવાય રીંગણ અને ધતુરો પરિજયની વાત કરીએ તો પરિજય કેવું છે કે જો સ્ત્રી કેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન ઉપર એ જ રીતે ગોઠવેલા હોય તો એને આપણે પરિજય કહીએ આ પુષ્પમાં બીજા એ અર્ધ અધ સ્થાને એટલે કે અડધું જ જો અહીંયા તમને બીજા બીજાશય દેખાય છે પેલા બી જોવો બી અને સી જે છે એ બંને પરિચય તરીકે ઓળખાશે કાંઈ વચ્ચેની સાઈડ આવશે જો એ કહે તો કે ઉપરની સાઈડ જોવા મળે જે તમને અહીંયા જોવા મળે છે સોરી બહુ વધારે પડતું જાડું થઈ ગયું ઓકે ડન રેડી કા તમને અહીંયા ઉપરની સાઈડ જોવા મળે એ વચ્ચેની સાઈડ હોય જો આ બંનેમાં વચ્ચેની સાઈડ કાં એક સરખા ભાગમાં જોવા મળતા હોય તો એને આપણે કહેવા તો કે પરિજાયી તરીકે સરસ રીતે ઓળખશું જે તમને ખ્યાલ આવે ઉદાહરણ તરીકે અહીંયા છે જરદાળુ એટલે કે પામ ગુલાબ મીન્સ રોઝ આલુનું વૃક્ષ એટલે પીચ જે આપણે પીચ ખાઈએ છીએ એ અને ગલતોરો એ બધામાં તમને બીજાશય પરિજયી તરીકે જોવા મળશે એટલે બીજાશયના આધારે સ્થાનને આધારે પુષ્પના ભાગો પૂછે તો તમારે અધોજાય પરિજાયી અને ઉપરી જાય વિશે સમજાવવાનું છે જાયની આપણે વાત કરતા હોઈએ તો ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન ક્યાં આવેલું હોય ઉપરની સાઈડ પરંતુ એ જે પુષ્પાસન છે એ સંપૂર્ણ રીતે બીજાશયને આવરી લેશે એટલે બીજાશય ક્યાં તો કે નીચેની સાઈડ આવી જશે અને ઉપરની સાઈડ આખું પુષ્પ આવી જશે તમે જો તમારે ઘરે અથવા તો કોઈ પણ વાડી હોય તો વાડીમાં કાકડી છે પછી દૂધી છે તુરિયા જે છે તો એ બધાના તમે પુષ્પ જુઓ તો આ પ્રકારની રચના જોવા મળે સૂર્યમુખીનું કિરણ પુષ્પક જે છે એ પણ આવું છે છે કે બીજ જે એની નીચે હોય અને અહીંયાથી એ પુષ્પ પોતે બહાર નીકળે જુઓ તમને અહીંયા આકૃતિમાં દેખાય છે કે બીજ અહીંયા નીચેની સાઈડ છે અને પછી ત્યાંથી આ બધા એના ભાઈબંધો બધા નીકળે છે કે જેને આપણે સ્ત્રી કેસર

બરાબર અહીંયા આકૃતિ સરસ મજાની આપી છે અઝોજાઈ બી અને સી એ પરી જાય છે અને ડી જે છે એ ઉપરી જાય તરીકે ઓળખાય છે હવે આપણે જોવાનું છે કલિકાંતર વિન્યાસ કે કલિકા અને એ બંનેનો એનો જે વિભાગ જે છે એનો આખો વિન્યાસ બને છે તો એને વિન્યાસ વિશે આપણે માહિતી મેળવીએ રીતે પુષ્પના બીજા બીજા ભાગોની સભ્યોની સાપેક્ષ પુષ્પીય કલિકામાં આપણે જ્યારે પુષ્પ એ પોતે બીડાયેલું હોય કળી સ્વરૂપમાં હોય ખીલેલું ન હોય ત્યારનું છે તો એ કલિકામાં એ વજ્રપત્રો એ દલપત્રોની ગોઠવણીને કેની કલિકામાં વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણીને આપણે વિન્યાસ કહીએ જેમાં એના પ્રકાર છે આચ્છાદિત અને છેલ્લું જે છે એ પિચ્છ ફલકીય એટલે કે પતંગી આકાર તમારા ચિત્રમાં તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા આપેલી આકૃતિ જોવા મળશે પરંતુ આપણે આ પણ જોવાની છે ઘણી સરસ છે વનસ્પતિનું જે રચના છે એ ખૂબ જ સુંદર તરીકે આમાં વર્ણવેલી છે ધારાસ્પર્શી હવે ધારાસ્પર્શી કઈ રીતે કે જ્યારે વજ્રપત્ર અને દલપત્ર આચ્છાદિત એટલે કે એકની ઉપર એક જોડાયા વિના એકબીજાની ધારાને એટલે કે એની જે આજે એની ધારા છે ધારા મીન્સ એનો જે છેડો છે એને ટચ કરતા હોય તેને આપણે કેવી કહી શકીએ છીએ ધારાસ્પર્શી ઉદાહરણ તરીકે આંકડો જોઈ લ્યો એની રચના અહીંયા પહેલી જ આકૃતિ તમને દેખાડેલી છે એ પહેલી કેવી છે ધારાસ્પર્શી અને એની પણ આકૃતિ તમને અહીંયા જોવા મળશે કે આના જે રચના છે પહેલાં હું તમને ઓવરવ્યુ આપી દઉં એટલે તમને ખ્યાલ આવે પેલી ધારાસ્પર્શી હોય તો ધારાસ્પર્શીમાં આ પ્રકારની રચના આવે બરોબર કે એના જે ખૂણા છે એ જ ખાલી અડતા હોય ટચ થતા હોય અને બીજું જે જોઈએ તો બીજું છે એ વ્યાવૃત તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે વ્યાવૃત જે છે વ્યાવૃત કેવું તો એ એકબીજા ઉપર ક્રમિક આચ્છાદિત જોવા મળે આ રીતે કેવું આ રીતે જોવા મળશે ક્રમિક આચ્છાદિત બરાબર તેને આપણે વ્યાવૃત કહીશું વ્યાવૃત મીન્સ કે જે આપણે જોઈએ છે કોઈ ભમરડો હોય તો એ આ પ્રકારની રચના કરતો હોય છે બરાબર તો એને આપણે વ્યાવૃત તરીકે ઓળખશું ત્યાર પછી આચ્છાદિત એટલે એનું નક્કી ન હોય એ ગમે એ એની ઉપર એ પોતે આચ્છાદિત થઈ જાય છે જુઓ તો એક આ રીતે ગોઠવાયેલું હોય સોરી એક આમ હોય તો એક એની ઉપરથી હોય તો બીજું પણ એનાથી બાર હોય ત્યાર પછી એ આ તો એની ઉપર હોય અથવા તો એ આ બંનેની રચના કરતો હોય તો આ જે કેવું થયું તો કે આચ્છાદિત થયું કે એકબીજા ઉપર એ કનેક્ટેડ છે પર પરંતુ એને આપણે વ્યવૃત નહીં કહીએ કારણ કે એ એક રીધમમાં એ પોતે જોડાયેલું નથી જ્યારે છેલ્લું જે જે પીચ છે એ જાય સોરી પતંગી આકાર આ મગજમાં ઓલું કરી ગયું છે પતંગી આકાર તો પતંગી આકારમાં કેવું તો કે આ રીતની રચના ત્યાર પછી બીજા જે એના નાના નાના જે પત્રો છે એ અહીંયા અને ત્રીજા જે છે એ આ રીતે એ કનેક્ટેડ નીચે થઈ જાય છે બરાબર કે જેને આપણે પીચ્છફલકીય અથવા તો પતંગિયાકાર પણ આપણે એને કહી શકીએ છીએ હવે આપણે આકૃતિ સહ જોઈએ તો કે ધારાસ્પર્શીમાં સ્પર્શીમાં આંકડો જે આપણે આકૃતિમાં જોઈએ વ્યાવૃત વ્યાવૃતમાં જે બહિરુદભેદ છે દલપત્ર અને વજ્રપત્ર એની એક જ ધાર બીજા દ્વારા આચ્છાદિત હોય બીજી ધાર છૂટી હોય એ તો એને આપણે કહેવા કહીશું વ્યાવૃત જાસૂદ ભીંડા જેને આપણે લેડીઝ ફિંગર કહીએ અને કપાસ આ ત્રણેયમાં વ્યાવૃત જેવી રચના જોવા મળે છે આચ્છાદિત તો આચ્છાદિત આપણે જોવું હોય તો એમાં કેવું આપણે વાત કરી હતી કે વજ્રપત્ર અને દલપત્ર એક ઘટક સંપૂર્ણપણે બહાર હોય અને બીજો ઘટક છે એ આચ્છાદિત હોય અને અન્ય ઘટકોની એક કિનારી પછી ઘટક પર આચ્છાદન જોવા મળે તો એ જે રચના જે છે એ અનિયમિત હોય છે જેમ કે ઉદાહરણમાં આપણે જોઈએ કેશિયા ગલતોરા અને ગુલમોહોર આકૃતિ અહીંયા તમને પાંચે પાંચની એપી છે સરસ મજાની દેખાય છે જરાક ધ્યાન આપી દો તો કે પહેલું વેલું છે એ આપણે જોયું ધારા આ છે એક સરખો આપણે ગુલમોહર જોઈએ છે તો એ કેવું વ્યાવૃત પછી તો કે આચ્છાદિત કે એક બીજા વડે આચ્છાદન હોય જો આ આચ્છાદિત છે આ બાજુની રચનાઓ અહીંયા અને આ જે છે એ આપણે પિચ્છ એટલે કે પતંગી આકાર પણ જોવા મળે છે આ પ્રકારના કલિકાંતર વિન્યાસ કે જેમાં ઉપરની સાઈડ ઉપરની સાઈડ પોતે મોટું દલપુંજ હોય કે સૌથી મોટું જે છે એ છે ધ્વજક આપણે ધ્વજક ડ્રો કરી નાખ્યું ત્યાર પછી પાશ્વીય પક્ષક કહેવાય આ જે નીચેના છે એને આપણે પક્ષક તરીકે ઓળખીએ અને જે નીચે જે બીજું જે છે એ નાના દલપત્રો એકબીજા સાથે જોડાયેલા છે જેને આપણે નવતલ તરીકે ઓળખશું દલપુંજ પક્ષક અને નૌતલ તો તમારી આ આખી પ્રોસેસ બની જાય છે આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ વિક્ષપલકીય અને પતંગિયાકાર તરીકે જોવા મળે ઉદાહરણ તરીકે વટાણા અને વાલ્વ જો અહીંયા એક તમને બ્લુ કલરનું સરસ મજાનું દેખાડ્યું છે નામ મને નથી ખબર પરંતુ એ આની રચના જોવાય છે હવે થોડુંક હજી એક છે કે એના પુંકેસરના ભાગ આપણે જોવાના છે સંખ્યાને આધારે કેટલા પ્રકારની સંખ્યા એ પોતે એમાં અવનીત થાય છે અવનીત મીન્સ એ પોતે બનાવે છે મિત્રો પાણી પીતો બે મિનિટ Mm-hmm. <clears throat> સોરી સંખ્યાને આધારે પુકેસરના પ્રકારો તો પુકેસરના પ્રકારો પુકેસર ચક્ર જે છે એ પ્રજનન અંગ તરીકે વર્તે અને દલચક્રની અંદર આ ચક્ર ગોઠવાયેલું હોય પ્રત્યેક પૂકેસર તંતુ પરાગાશય અને યોજીનું બનેલું હોય છે હવે આપણે પરાગાશય જોઈતી કે ઉપરની સાઈડ એક કોથળી જેવી રચના હોય એને આપણે પરાગાશય કહીએ અને જે નીચે જે આખી પોલન નળી જે છે કો જે આખી રચના છે એને આપણે યોજી અથવા તો તંતુ તરીકે ઓળખીએ છીએ એ જે આખું છે એ તંતુ છે ને જ્યાંથી એ જોડાય છે તો એ જોડાય છે એને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ પરાગશયમાં પરાગરાજ ઉત્પન્ન થાય એ તમને ખ્યાલ છે દરેક તંતુ તો કે દ્વિખંડી હોય આકૃતિ આપી હોય તો તમને કહ્યું પણ નથી આપી દ્વિખંડી એટલે કેવા આ રીતે એના બે અલગ અલગ કોટરો અથવા તો એ ભાગ જોવા મળે બરાબર કે આજે બે ભાગ છે એક અહીંયા અને આ રીતે તો એ બંને અલગ અલગ કોટર તરીકે ઓળખાશે અને એની રચના આપણને જોવા મળે દ્વિખંડી છે અને દરેક ખંડ બે કોટર કે પરાગ કોથળી ધરાવે છે હવે આ આપણે જે જોઈ આ જે રચના જોઈ બરોબર તો આ જે રચના છે તો એ પ્રત્યેક જે કોટર છે એ બે પરાગ કોથળી ધરાવે એટલે કે આ રીતે આ રીતે આ રીતે ટોટલ ચાર પરાગ કોથળી ધરાવે અને એ કોથળીમાં પરાગ્રજ એ પોતે બને છે બરોબર પરાગ્રજ છે વંધ્ય હોય તેવા પૂ વંધ્ય વંધ્યપું તંતુ કહેવાય વંધ્ય મીન્સ એ પરાગરજ ઉત્પન્ન ન કરતા હોય તો એને આપણે વંધ્ય કેસર તંતુ કહેવાય જો તંતુ અને યોજી સોરી તંતુ અને પરાગાશયનું જોડાણ યોજી વડે થાય જે આપણે નીચેની સાઈડ એ દલપત્ર સાથે જોડાયેલું હોય પુષ્પના પૂંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યો કે એકબીજાથી જોડાયેલા હોઈ શકે છે શું કહે છે કે જે દલપત્ર છે એ જો એકબીજાને જોડાયેલા હોય બરોબર સોરી પૂંકેસરના જે પૂંકેસરો જે છે એ દલપત્ર જેવા જ કે એની સાથે જોડાયેલા જોવા મળતા હોય તો એવા સભ્યોને આપણે યુક્ત દલપત્ર અથવા તો યુક્ત પૂકેસર અથવા તો મુક્ત પૂકેસર તરીકે ઓળખશું જો હવે એમાં થોડીક રચના છે તમારે જાણવાની છે કે જ્યારે પૂકેસર દલપત્ર સાથે કનેક્ટેડ હોય જોડાયેલું હોય તો એને આપણે દલ લગ્ન કહેવાય છે ઉદાહરણ તરીકે રીંગણ અને રીંગણના જો તમે પુષ્પ જો તમને ખ્યાલ આવે કે જેનું પરાગ પરાગાશય અને એની જે તંતુ જે છે એ કેવું તો કે એના જે ઉપર જે આપણે પાખડી હોય તો પાખડી સાથે કનેક્ટેડ હોય તો એ કનેક્ટેડ હોય જોડાયેલું હોય તો એને આપણે દલપત્ર અથવા તો દલ લગ્ન તરીકે ઓળખીએ છીએ પરિલગ્ન પુષ્પ એટલે કે જ્યારે પુંકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલું હોય પરિપુષ્પપત્ર એટલે કેવું તો કે જે પુષ્પની જે પાંદડી જેવી રચના છે એની સાથે ચારેકોરથી એ પોતે જોડાયેલું હોય આખું કનેક્ટેડ હોય જેમ કે આપણે લીલી તો લીલીમાં આ પ્રકારની રચના જોવા મળે છે જેને આપણે પરિલગ્ન તરીકે ઓળખીએ છીએ મુક્ત જો એ કોઈ સાથે જોડાયેલું ન હોય અને એકમેકથી મુક્ત હોય તો આપણે એને મુક્ત પુંકેસર કહીએ છીએ એક ગુચ્છી પુંકેસર જો બધા પૂંકેસર બે કે વધુ તંતુઓ સાથે જોડાયેલા હોય તો એને આપણે એક ગુચ્છી કહી છે બરાબર અને દ્વિગુચ્છી કે જ્યારે પૂંકેસર બે કે બે કરતાં વધુ ગુચ્છામાં જોવા મળે તો અનુક્રમે દ્વિગુચ્છી અથવા તો બહુગુચ્છી તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દ્વિગુચ્છીમાં વટાણા અને બહુગુચ્છીમાં આપણને જોવા મળે છે લીંબુ કે જે પુષ્પમાં લીંબુનું જે પુષ્પ છે તો એમાં આપણે આ પ્રકારની રચના જોઈએ છીએ પુષ્પમાં પોકેસર તંતોની લંબાઈમાં પણ વિવિધતા હોય છે કે જો જેમ કે આપણે રાઈ ઉદાહરણમાં રાઈ છે ઘણા નાના હોય મોટા હોય એની કેવી લંબાઈ છે એની ઉપર પણ ડીપેન્ડેડ છે જુઓ અહીં તમને બધી વસ્તુ જોવા મળે છે પહેલું તો કે દલ લગ્ન કે એકબીજા સાથે પોતે જોડાયેલું હોય એટલે કે દલ લગ્ન અથવા તો પરિલગ્ન જો ચારેય બાજુએ જોડાયેલું જોવા મળે જે અહીંયા તમને રચના છે એ પોતે લાંબા હોય તો એ ઉપરની સાઈડ હોય તો આની રચના છે દલગ્ન પરિલગ્ન મુક્ત પૂકેસર એક ગુચ્છી દ્વિગુચી અને બહુ ગુચ્છી ખ્યાલ આવી ગયો છે હવે જોઈએ સ્ત્રી વાત સ્ત્રી પણ આ રીતની જ રચના છે થોડુંક એમાં ફેરફાર છે કે સ્ત્રી એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ આપણને જોવા મળે છે શ્રી કેસરના કેટલા ભાગ છે તો કે ત્રણ ભાગ છે પેલું જે નીચેની સાઈડ પાયાના ભાગે પોલી કોથળીમય રચના હોય ને આપણે શું કહેશું બીજાશય એટલે કે ઓવરી એની પછી ઉપર એ નલિકાકાર જે રચના છે સ્ટાઇલ એને આપણે કહેશું પરાગવાહીની કે જેને આપણે સ્ટાઇલ કહીએ છીએ તમને આકૃતિ સાથે સમજાવું નીચે આપેલું જે હતું એ બીજાશય છે આ આપણું બીજાશય આ એની પોલી નળી જેને આપણે સ્ટાઇલ કહેશું અને ઉપરના ભાગે પરાગાસન કે જ્યાં પરાગરજ નામની જે મહારાજ છે એ આસન ઉપર એ પોતે બિરાજમાન થશે એટલે પરાગરજ જે છે એ પરાગ આસન ઉપર એ પોતે બેઠે છે બરોબર અને પરાગાસન ઉપર પોતે બેસે એટલે એ પોતે જ્યારે પરાગરજમાંથી એવા અંતસ્ત્રાવો બહાર આવે છે કે પરાગ નલિકાની રચના કરશે પરાગ નલિકાની અંદર એ પોતે ઉતરી અને ક્યાં પહોંચી જશે સુધી એ પોતે પહોંચી જાય જુઓ તમને એ દેખાય છે કે પરાગ અહીંયાથી આવી આસન ઉપર બેઠી અને આસન ઉપરથી એ નલિકા વાટે ક્યાં જશે એ અહીંયા બીજા સય સુધી પહોંચશે અને બીજા સયમાં એને ફલિત કરશે ફલિત થશે એટલે એ નવા સજીવની પોતે રચના કરશે જેનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બરોબર કે એના બીજ હોય છે તો એ પોતે ખોરાક તરીકે આપણે એને ઉપયોગી છે સ્ટાઇલ સિગ્મા સ્ટિગ્મા સ્ટાઇલ ઓવરી સ્ટિગ્મા સ્ટાઇલ ઓવરી આ યાદ રાખો તો પણ આપણે પરાગાસન પરાગવાહિની અને અને બીજાશે સ્ટિગ્મા સ્ટાઇલ ઓવરી પરાગવાહિનીની સપાટી પરાગરજ માટે કેવું હોય છે એક્સેપ્ટેબલ છે પોલાણમાં સાથે એ એ બીજાંડ કે બીજાના જે અંડકો હોય હોય છે જોડાયેલા જોવા મળે અને સપાટ ગાદી જેવી જરાયુ જેવા એની સાથે કનેક્ટેડ હોય કે જ્યાં ડાયરેક્ટ એ પોતે બીજ એમાં બેસી જાય અને આગળ યુગ્મનજનું નિર્માણ થાય અને યુગ્મનજ બાદ એ પોતે બીજની રચના કરે છે જેને આપણે ભ્રૂણ જનન તરીકે ઓળખીએ છીએ એક ભ્રૂણમાં રૂપાંતર થઈ જાય છે એટલે કે બીજ બની જાય છે આકૃતિમાં સરસ મજાનું તમને દેખાડેલું છે જરાક જોઈ જુઓ અને સ્ત્રી કેસરના પ્રકારો આ ખૂબ જ જરૂરી છે જો સ્ત્રી કેસરમાં એક જ સ્ત્રી કેસર હોય તો તેને આપણે એક સ્ત્રી કેસરી કહેવાય સ્ત્રી ઉદાહરણ તરીકે વટાણા એમાં એક જ સ્ત્રી કેસરનું જે આખી રચના જોવા મળે સ્ત્રી કેસરમાં એકથી વધારે સ્ત્રી કેસર જોવા મળે તો બહુ સ્ત્રી કેસરી કહી શકાય જાસોદ કે ધતુરો બહુ સ્ત્રી કેસરી અને સ્ત્રી કેસરમાં જો બધા સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત હોય તો એને મુક્ત સ્ત્રી કેસરી કમળ અને ગુલાબ અને જો જોડાયેલા હોય તો યુક્ત સ્ત્રી કેસરી આવા કિસ્સામાં બીજા શય કેવું હોય છે એક જ હોય છે જો યુક્ત સ્ત્રી કેસરી હશે તો બીજાશય કેવું હશે એ એક જ હશે ઉદાહરણ તરીકે ધતુરો અને જાસૂદ સ્ત્રી કેસર એ માદા રચના ગણાય છે ઊંકેસર અને સ્ત્રી કેસર લિંગી પ્રજનન માટે જરૂરી છે તેથી તેઓને આવશ્યક પુષ્પચક્રો કહેવાય છે ફલંદ બાદ અંડક એ એક બીજમાં પરિણમે અને બીજાશય બરાબર એમાં બે રચના છે બીજમાં અંડક હોય એ પોતે બીજમાં બને અને બીનું જે બીજાશય છે એ ફળમાં બને એટલે ફલન કેવા થાય છે બે ફલન એટલે કે એને આપણે દ્વિફલન તરીકે આપણે પણ ઓળખીએ છીએ જરાયુ વિન્યાસ આપણે નેક્સ્ટ પછીના લેક્ચરમાં જોશું બરાબર અને મિત્રો હું હમણાં છે ને ધોરણ અગિયારમાં જેટલો સિલેબસ કટ કર્યો છે ત્રીસ ટકા જે સિલેબસ છે એ ડિલેટ મેરો છે તો એના ઉપર એક વિડીયો બનાવવાનો છું કે જેથી તમને એ ચેપ્ટર ચેપ્ટરવાઈઝ એના નામ સાથે ચેપ્ટરમાંથી શું ડિલેટ કર્યું છે શું તમારે નથી ભણવાનું તો એની ચર્ચાઓ આપણે આગળ કરશું તો અહીંયા સુધી રાખીએ જરાયુ વિન્યાસ આપણે પછી જોઈશું ઓકે આપણી પાસે હજી સમય છે જરાયુ વિન્યાસ આપણે કમ્પ્લીટ કરી શકશું જુઓ જરાયુ વિન્યાસ એક કેવી રચના છે કે એનું જે બીજ બને એ પોતે ભ્રૂણમાં રૂપાંતર પામે અને ભ્રૂણ પછી એ પોતે જરાયુ કે જે ભ્રૂણને સાચવવા માટે બને છે તો એ જરાયુ પ્લેસેન્ટા જે છે એ કઈ રીતે જોવા મળે તો કે બીજા બીજાશયના પોલાણમાં જે સ્થાને કી બીજાંડો અથવા તો અંડકો ઉદ્ભવે એને આપણે જરાયુ કહીએ છીએ બીજા સમયમાં અંડકોની ગોઠવણીને કેવું બીજામાં અંડકોની ગોઠવણીને આપણે બીજાણું જરાયુ વિન્યાસ તરીકે આપણે ઓળખશું બરોબર તો જરાયુ વિન્યાસના પ્રકારો અલગ અલગ છે કે જેમાં આપણે ધારાવર્તી અક્ષવર્તી અને ચર્મવર્તી જોઈએ સમજીએ અને એના ઊંડાણપૂર્વક આપણે એનો અભ્યાસ કરીએ બરોબર જ્યારે જરાયુ અક્ષવર્તી હોય સોરી આપણે પહેલું વહેલું જોવાનું છે ધારાવર્તી ધારાવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવનીએ જરાયુનું નિર્માણ થાય છે વક્ષ સેવની એટલે કે નીચેની સાઈડ પાછળની સાઈડે પોતે એની જરાયુનું નિર્માણ થાય બીજા શયની દિવાલની અંદર ગળીઓ ઉપર જે એના જે ભાગ હોય એમાં બીજ એ પોતે ગોઠવાય ત્યારે એને ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવાય ઉદાહરણ તરીકે વાલ અને વટાણા હવે તમને નહીં સમજાય એટલે હું તમને વર્ડ્સ સાથે કહું કે જો અહીંયા તમે એ જુઓ તો કે એમાં તમને શું દેખાય છે કે એની જે વચ્ચેની જે દીવાલ છે એ દિવાલ કેવી છે પાછળની સાઈડની દિવાલ એટલે કે વક્ષ સેવની તરીકે ઓળખાશે એ એક લાઇનમાં ગોઠવાયેલા છે તો લાઇનમાં ગોઠવાયેલા અને બીજ છે એ એની મેળે મેળે ગોઠવાયેલા છે તો એ બે ભાગમાં હોય છે એટલા માટે આપણે ધારાવર્તી જરાયુ વિન્યાસ કહીએ છીએ વાલ અને વટાણા ચોળી એમાં આવી જાય ત્યાર પછી બીજા આપણે ચોળા હોય એની પણ રચના આ પ્રકારની જ છે બરોબર વાલોળ જે છે તો વાલોળની રચના પણ આ રીતે જોવા મળે મને યાદ આવી ગયું સોરી અક્ષવર્તી જરાયુ વિન્યાસ કેવું કહેશું કે જરાયુ અક્ષવર્તી હોય એટલે કે એનો જે મેઇન અક્ષ હોય એની સાથે જરાયુથી બહુ કોટરી એટલે કે બીજા જે અલગ અલગ ભાગોમાં ગોઠવાય છે બીજા શયની દિવાલ સાથે જોડાયેલા હોય છે ઉદાહરણ તરીકે જાસુદ ટમેટા અને લીંબુ એટલે એ કેવું છે એ ચારે બાજુથી એ પોતે છૂટું હોય પણ વચ્ચેથી એ એકબીજા સાથે જોડાયેલું હોય જુઓ તમને દેખાય છે લીંબુમાં અને ટમેટામાં આ પ્રકારની રચના જોવા મળે બી જે દેખાય છે એ પ્રમાણેની તો એને આપણે શું કહેશું અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં જોવા મળે લીંબુ ટમેટા અને જાસૂદમાં પછી વાત કરી છે ચરમાવર્તી વિશે ચરમાવર્તી એટલે કે જરાયુ વિન્યાસના બીજાંડમાં બીજાશયની અંદરની દિવાલ એ ગોળ એ પરિઘવર્તી ભાગમાં એ પોતે વિકસે અને સહી કહેવા તો કે એક કોટરીય હોય પરંતુ કૂટપટના નિર્માણને કારણે દ્વિ કોટરીય બને એટલે કે એનો ખોટો એનો ભાગ બની જાય જુઓ અહીંયા તમને દેખાય છે ડાયરેક્ટ અંદરની સાઈડ જ એ પોતે જોડાયેલી છે ડી તમને સોરી સી તમને દેખાય છે કહેવા તો કે એમાં આ રીતે જોવા મળશે કોર્નરમાં તમને એના બીજ જોવા મળે તો એને આપણે કહેવા કે શું અક્ષવર્તી અને ઉદાહરણ તરીકે જાસૂદ ટમેટા અને લીંબુ સોરી કેમ આમ છે ચર્મવર્તીમાં રાય અને દારૂડી બરોબર તો આજે છે એ બીજા શયની એક કોટરીય દિવાલની જે વાત છે પછી જે મુક્ત કેન્દ્રસ્થ કેન્દ્રમાં એ પોતે મુક્ત રીતે જોવા મળે જેમ કે સફરજન આ પ્રકારના જરાયુ વિન્યાસમાં અંડકો મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થાય અને બીજા કેવું છે તો કે એક કોટરીય છે તો એ જે બીજા દિવાલથી પડદાથી એની સાથેની પણ એ વચ્ચેથી એ પોતે મુક્ત જોવા મળે જેને આપણે ડાયન્થસ અથવા તો પ્રિમરોઝ એમાં આ પ્રકારની રચના જોવા મળશે અને હવે વાત છેલ્લે છે તલસ્ત કે આ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજા સાઈડના તલ ભાગ ઉપર એટલે કે નીચેની સાઈડ જો તમને અહીંયા ઈ તરીકે દેખાડેલો છે શેનો છે તો કે ઘઉં છે અથવા તો આજે તમને દેખાય છે એ છે મકાઈ બીજ કે પોષક તત્વવાળું જે ફલાવરણ છે એ ક્યાં તો કે ઉપરની સાઈડ છે અને વચ્ચેની સાઈડ જે અંદરના નીચેની સાઈડ તલ ભાગમાં જરાયું એક જ કેટલા બીજ માત્રને માત્ર એક જ બીજની રચના કરે ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને ઘઉં તો આ પાંચે પાંચ તમારે યાદ રાખવાના છે ફળના ભાગો આકૃતિ સાથે વર્ણવો આ પ્રશ્ન ઘણી વાર એક્ઝામમાં પણ પૂછાયેલો છે તો ફળ છે એ બીજને પોષણ આપવા માટે બીજાશયનું રૂપાંતર છે કે જ્યારે ફળ એ ખરીને નીચે જમીનમાં પહોંચે ત્યારે જમીનમાં એ અંકુરિત જે બીજ જે છે એને અંકુરિત થવા માટે પોષક તત્વોની જરૂરિયાત રહે તો એ પોષક તત્વો આ જે ફલાવરણ છે ચારે બાજુનું એ ફલાવરણમાંથી એ પોતે અંદરથી પોષક તત્વો મેળવી લેશે જેનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ પણ એ ખોરાક વનસ્પતિ માટે બનેલો હતો ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ કે પાકેલું બીજાશય છે ફલન વગર બીજાશય રૂપાંતર થાય તો એને અપરાગિત ફળ તરીકે ઓળખાય છે કેવું ફલન વિના જો ફળ પરાગિત થાય જેમ કે કાજુ તો એ આ ફળમાં એ દિવાલને ફલાવરણ કહેવાય બીજ ફળમાં ફલાવરણથી ઢંકાયેલું હોય જેમ કે સફરજન ચીકુ કેરી ફળના ભાગો સામાન્ય રીતે ફળ એ ફલાવરણ અને બીજ ધરાવે આપણને ફળ વિશે બે ખબર છે એક તો બીજ હોય જેને આપણે ઠળિયો કહીએ છીએ અને ઉપરનું જે આવરણ હોય છે એને આપણે શું કહીએ છીએ ફલાવરણ બરોબર ફલાવરણ એ શુષ્ક અને માંસલ હોય છે જ્યારે ફલાવરણ જાડું અને માંસલ હોય ત્યારે એ બહારનું બાવ્ય ફલાવરણ અને મધ્ય ફલાવરણ તરીકે ઓળખાય અને અંતઃ ફલાવરણ માં વિભેદન પામે છે કેવું તો કે જો શુષ્ક અને માંસલ હોય જો જાડુ અને માંસલ જોવા મળે તો ત્રણ ભાગ કે બારનું ફલાવરણ મધ્યનું ફલાવરણ અને અંદરનું ફળનું આવરણ ત્રણ ભાગ પડે છે જો તમને એ દેખાય છે જો શુષ્ક હોય તો આપણે શ્રીફળ જોઈએ છીએ નારિયેળી તરીકે ઓળખાય બાહ્ય ફલાવરણ મધ્ય ફલાવરણ અને અંદરનું બીજ અથવા તો અંતઃ ફલાવરણ એમ ત્રણ ભાગ એના પડે છે જે તમે શીખી ગયા ઓકે તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો નેક્સ્ટ આગળ જે આપણે ભણવાનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી થોડીક મારી હેલ્પ કરી દો ઓકે થેન્ક યુ